अमरेली राजूला बैठक पर खरो चूंटणी जंग जाम्यो छे। अहीं भाजप सतत जीत नोंधावी रह्युं हतुं, परंतु 2017 मां अहीं भाजपना हीरा सोलंकी नी हार थई हती। परंतु भाजपे फरी हीरा सोलंकी पर दाव रम्यो छे। आ वखते पण हीरा सोलंकी ने टिकट आपी छे, त्यारे TV9 नी टीमे खास हीरा सोलंकी साथे वात करी छे अने जाणवानो प्रयास कर्यो कि 2017 नी हार बाद 2022 मां जीत माटे अहीं भाजप कई रणनीति थी चूंटणी लड़वानी छे। બા, ગુજરાતમાં ચૂંટણી છે, ખબર છે? ચૂંટણી આવે આવે એમ કરે તો હું, અમને તો હું મળવાનું ચૂંટણીમાં? વોટ આપવા જાવ છો? અંગૂઠો દેવા ને? હા, જ્યાં સરપંચ ની આવે ત્યાં જઈએ, આ ચૂંટણી આવે એમાં જઈએ। હા, આ વખત જશો વોટ આપવા? હું કામ નો જઈ? બિલકુલ, તો જો આ આ એક સિનિયર સિટીઝન છે કે જેવું કહી રહ્યા છે કે વોટ આપશે, જાગૃત મતદાતાઓ છે જે વોટ આપશે, પણ વોટ કોને આપશે? કેમ કે આ વખતે ચૂંટણીના મેદાનમાં અનેક લોકો ચૂંટણીના મેદાનમાં છે, ત્યારે અમે પણ ચૂંટણીના મેદાનમાં છીએ અને રાજુલા બેઠક ઉપર જે રીતનો આ વખતે પ્રચાર ચાલી રહ્યો છે, જે રીતની ટફ ફાઇટ છે તમામની વચ્ચે, હીરાભાઈ સોલંકી ફરી એકવાર ચૂંટણીના મેદાને છે। આપ જોઈ શકો છો કે તેમના જે કાર્યકર્તાઓ છે સમર્થકોની સાથે, ખાસ કરીને જે ટ્રાઇબ બેઠક, આ ગ્રામ્ય વિસ્તારની બેઠક છે, તેની માટે પ્રચાર કરી રહ્યા છે, પ્રયાસ કરી રહ્યા છે, ભાજપ તરફી એક જે હવા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। હીરાભાઈ, આ વખતે હવા કોની બાજુ છે, શું લાગી રહ્યું છે? સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની આ જિલ્લાની પાછે 5 સીટ આવવાની છે, એમાં કોઈ શંકા નથી। એમાં કોઈ શંકા નથી લાગતી હીરાભાઈ, પણ 2017માં તો આ જિલ્લામાં એક સીટ નહોતી આવી, તો એ વખતે શું થયું હતું? ઘણા બધા ફેક્ટરો હતા બેન એમાં, જય સરદાર જય પાટીદારના ફેક્ટરો હતા, એન્ટી કેમ્પેન્સી હતી, લોકોને એવું હતું કે રાજુલા શહેરનો લોકલ છે તો કંઈક એને કંઈક આ વખતે અજમાવીએ। 5-5 સ્ટમ્પથી આપણે હતા, તો ક્યારેક એવું લાગ્યું હશે કે કોકને આ વખતે ચાન્સ આપ્યો, પણ અનુભવ કરી લીધો બધાએ, અને ખૂબ પસ્તાણા છે, લોકો કહે છે કે ખૂબ પસ્તાણા છે। આ ગામ પણ જોઉં ને, પ્રજાપતિ સમાજનું છે આખું ગામ, ને આજે હમણાં આ મીટિંગ થઈ, આ દયાભાઈ છે અમારે, આ દયાભાઈ હોય, ઘણા બધા માધુભાઈ હોય, બધા છે અહીંયા, ને સંપૂર્ણપણે આજે ખ્યાલ આવ્યો કે ભાઈ સરકાર ભાજપની જ આવવાની છે, અને ભાજપ એટલા કામ કરતા હોય તો ભાજપ સાથે રહેવું છે। પણ હીરાભાઈ, જે રીતની પરિસ્થિતિઓ છે, એ પરિસ્થિતિમાં 20 વર્ષ આપે એક હથ્થું શાસન કર્યું કહી શકાય, જેટલી સરકાર નહીં ચાલી હોય એટલું આપનું શાસન ચાલ્યું, તો પછી માત્ર પાટીદાર આંદોલન એટલું અસરગ્રસ્ત હતું કે આ સીટને ભાજપના ભગવામાંથી કોંગ્રેસના પંજામાં લઈ ગયું? ના, એવું નથી થયું। એક તો રાજુલા શહેરમાં લોકલ એક ઉમેદવાર તરીકે રાજુલા શહેરના લોકોને અનુભવ કરવો હતો કે ભાઈ આ લોકલને આપણે શહેરમાંથી એક ઉમેદવાર મળ્યો છે, તેને પ્રયત્ન કર્યા કે ભાઈ અમે લોકલ શહેરના ઉમેદવારને, એટલે એન્ટી કેમ્પેન્સીમાં થઈ ગયો, 20 વર્ષથી આપણે હીરાભાઈ સાથે છીએ, આ વખતે એના સાથે રહીને જોઈએ કઈ રીતે વિકાસ કરે છે। 12 મુદ્દાઓ આપ્યા હતા, એ મુદ્દાઓ બીજા એમને રહી ગયા, એક મુદ્દાઓનું બી નિરાકરણ કર્યું નથી, અને ખોટા નાટક જ કરવાના, એ પ્રજા ઓળખી ગઈ, તો હવે એટલે લોકોએ જે અનુભવ કર્યો તો, અખતરો કર્યો તો, એ ખોટો સાબિત થયો, બહુ ખરાબ અનુભવ થયો, અને એના કારણે આજે સામેથી લોકો એવું ઈચ્છે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે જ રહેવું જોઈએ, ગામના વિકાસ કરવો હોય, શહેરનો વિકાસ કરવો હોય, તો ભારતીય જનતા પાર્ટી એક જ એવો પક્ષ છે જેના કારણે આપણે શહેરનો વિકાસ કરીએ। બાકી તમારે ધ્યાન ઉપર મૂકવું કે નગરપાલિકા કોંગ્રેસની છે, એમાં 10 પ્રમુખો બદલી થયા 5 વર્ષમાં, 10 પ્રમુખો, અને આટલો ભ્રષ્ટાચાર એ લોકોએ આદરી દીધો છે, એના કારણે આજે પ્રજા એનાથી વિમુખ થઈ ગઈ છે। પણ હીરાભાઈ, 20 વર્ષ આપ રહ્યા, ગુજરાતમાં ભાજપની સરકાર છે, હું તો અમરેલીમાં ઇલેક્શન કેમ્પેઇન માટે આવી રહી છું, ત્યારે એવું જોવા મળી રહ્યું છે કે જે વિકાસની વાત સરકાર કે તમે લોકો કરો છો, એ અમરેલીમાં પહોંચ્યું જ નથી સિટીમાં, ગ્રામ્ય વિસ્તારોની શું પરિસ્થિતિ છે? જાફરવાદ આવો, તમને આખો એક શિક્ષણ હબ બતાવો, જ્યાં આઈટીઆઈ કોલેજ બની છે, ગર્લ્સ હોસ્ટેલ બની છે, કોમર્સ કોલેજ બની છે, અમારે સિવિલ હોસ્પિટલ બન્યું છે, બસ સ્ટેન્ડ બન્યું છે, આપણા જે રસ્તા પર છે ગામડામાં, સૌની યોજના કાંઠા વિસ્તારમાં જોયું, સૌની યોજનામાં આજે લોકો એટલા ખેડૂતો રાજી થયા છે કે ડેમો અમે ભરવા મળ્યા, આ ધાતરોડી 1, ધાતરોડી 2, રાયડી ડેમ, આ ડેમ અમે સૌની યોજનામાં ભર્યો, અને અહીંયા નાના મોટા ચેક ડેમો અમે સૌની યોજના, જેના કારણે
જેના કારણે આના લોકો એટલા રાજી થયા છે, આ વિસ્તારના લોકો એટલા રાજી થયા છે અને એનો ઉપયોગ એટલો બધો થયો છે કે આ ખેડૂતોને ખૂબ મોટો આ પિયત વળી હમણાં જમીન થઈ જશે, કેમ કે આ વરસાદ તો ઓછો થયો બતાવવું બતાવી કે બેન કામ થઈ જાય તો કે અમે કર્યા છે નથી થતો કે સરકાર એની છે એટલે થતા નથી, આવા બાના બતાવે છે બેન. બાકી કરવું હોય ને તો બધું સ્પષ્ટતાથી કરી શકે એવું. એક તો બિલ્ડિંગ બતાવો, સરકારી બિલ્ડિંગ આ 5 વર્ષમાં એવું ઉભું કર્યું હોય એવું, એક 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 ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો બતાવે. એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું ઉભા નથી, ખાલી બાના જ બતાવવાના. રેલવે ના ટ્રેક પર બૈરાઓને બેઠાડ્યું, રાજુલાના બગીચાનું, ત્યારે લોકડાઉન હતું, લોકોને સેવા જોતી હતી. રેલવે ટ્રેક માટે વિપક્ષનો સ્પષ્ટ આક્ષેપ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ જે રસ્તો છે આ રસ્તાને જો મંજૂરી મળી જાય તો 5,000 જે સ્થાનિકો છે રાજુલાના તેના જીવનમાં ખૂબ પરિવર્તન થઈ શકે. પરંતુ અહીંયા ધારાસભ્ય નથી એટલે કેન્દ્ર સરકાર અને રેલવેની જે આખું મંત્રાલય છે આખી વાતને મૂકી રાખે છે. નથી કરવો, લોકોને સેવા કરવાના સમયે ખોટા નાટક કરીને બેહી ગયા ઉપવાસ પર. તમારે જે સમયે જે કામ કરવાનું એ કામ કરવાના હોય. રેલવે ટ્રેક ને લાવવામાં હીરાભાઈને કેટલી સફળતા મળશે? ના, એ તો કરશું અમે, તો કેન્દ્ર સરકાર અમારે મંજૂરી આપશે ત્યારે કરશું. એટલે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પણ એ રાહ જોઈ રહી છે કે હીરાભાઈ ધારાસભ્ય બને અને એ પ્રપોઝલ મૂકે. બેન, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા તો કોઈ પણ હોય વિકાસના માર્ગે જ આગળ વધે અને અમે વિકાસને આગળ લઈને જ જંપવાના છે. ખાસ કરીને જે તમારી સાથે કોળી સમાજ અને તેની સાથે ઇતર જાતિઓ વધારે કનેક્ટ રહેલી છે એવા કયા કામ છે, કેમ કે જે નાના નાના સમાજ જેમ કે આપણે પ્રજાપતિ સમાજના ગામમાં ઉભા છીએ, એવા કયા કામ છે જેમને લાગે છે કે નાના સમુદાયો માટે આ કામ કરવા હવે ખૂબ પ્રાથમિકતા છે? તમારા મનમાં કોઈ ડિઝાઇન છે? ના, ડિઝાઇન તો એ છે બેન કે આ ગામડાઓના તો બહુ મોટા પ્રશ્નો એના ન હોય. આ ગામડાઓમાં પાણી માટેના પ્રશ્નો નાના મોટા હોય કદાચ, એ લોકોને તો ચેકડેમો તો છે જ, અમે ચેકડેમો અમે બનાવ્યા હોય અને એમાં પાણી હવે સૌની યોજના મારફતે અમે પાણી આપવાના હોય. મેં હાઈસ્કૂલો બની ગઈ હોય, હાઈસ્કૂલોમાંથી કોલેજ બનાવવાની હોય તો કોલેજો માટે મંજૂરી લેવાની હોય. બેન, આવા બધા કામો છે જેના પ્રજાને જ્યાં જ્યાં જે જે કામો અમને લાગતા હોય, અમારા પાસે રિક્વેસ્ટ કરતા હોય, એ કામ અમે આગળ વધારતા હોય. બેન, જાતિગત સમીકરણો આ વખતે ચૂંટણીમાં કઈ રીતે આ વિસ્તારમાં કામ કરશે? જાતિના સમાજના લોકો, બધા સમાજના, જો અહીંયા અડીખમ નેતાઓ છે એમ કહો તો ચાલે. આહીર સમાજના જે વણાર આહીર છે, અમારા પંચોળી આહીર છે, આહીર સમાજ છે, આખો એકજૂટ થઈને મેં આ વખતે અનુભવ આ બધા એ કરી લીધો છે. એટલે એ ગઈ વખતે આ બધા હતા તમારી સાથે? અચ્છા, એવું હતું. આજકાલ બધા જોઈ લીધું, જોડાઈ ગયા જોડાઈ. આ 5 વર્ષ જોઈ લીધું, આ લોકોને તો અનુભવ કરી લીધો. બેનનો આપ જોઈ રહ્યા છો, કાઈ ટોફાઈટ છે જ નહીં, વન સાઈડ છે. તો કેટલા 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 મતથી જીતની આતે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છો? 25-30 હજાર મતથી જીતે મેં 25-30 હજાર મતથી આપ જીતશો અને જીત પછીની આપની પ્રાથમિકતાઓ શું રહેશે? જીત પછીની પ્રાથમિકતા એ જ છે કે અમારે આ ગામડાઓનો વિકાસ જે રૂંધાઈ ગયો છે, જે પ્રશ્નો બાકી રહી ગયા છે, એ ગામો ગામના પ્રશ્નો અમે નિરાકરણ કરવાના છીએ. કે આ જે વિસ્તાર છે ત્યાં સમાજ તમારી સાથે રહેશે, કોળી સમાજ મહદઅંશે તમારી સાથે રહેશે, પરંતુ ઓલ ઓવર ગુજરાતની વાત કરવામાં આવે, કેટલી બેઠકો પર કોળી સમાજની ગંભીર ઇફેક્ટ થાય છે અને એની અંદરથી કેટલી બેઠકોમાં ભાજપ સાથે રહેશે? નહીં, સંપૂર્ણ અમારો સમાજ, જો બેન પરસોત્તમભાઈ સોલંકી જ્યારથી ભાજપમાં આવ્યા ત્યારથી સંપૂર્ણપણે 80% જેટલો સમાજ અમારો ભારતીય જનતા પાર્ટી સાથે છે. ભાવનગરમાં આ સ્થિતિ કાયમ રહેશે આ વખતે? કેમ કે ભાવનગરમાં એવું માનવામાં આવી રહ્યું છે કે કોળી સમાજ આ વખતે વિમુખ થઈ રહ્યો છે. ના બેન, સંપૂર્ણ રહેશે, એ તો રિઝલ્ટ બતાવશે બેન. રિઝલ્ટ બતાવવાનું છે, સબ સલામત છે. અરે એકદમ રેડી છે બેન, કોઈ ચિંતા ન કરો. જમીન મજબૂત છે, એકદમ મજબૂત છે, ખેતી થઈ ચૂકી છે, થઈ ગઈ છે, લણવાનું જ બાકી છે. આભાર અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા રાજુલાના ભાજપના ઉમેદવાર હીરાભાઈ સોલંકી. સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે 20 વર્ષ આ બેઠક ઉપર ભાજપે શાસન કર્યું હતું. વર્ષ 2017માં એન્ટી ઇન્કમ્બન્સી પાટીદાર આંદોલનની તમામની અસર થઈ, તેના કારણે આ બેઠક ભાજપે ગુમાવી. પરંતુ આ વખતે આ બેઠક પર ફરી એકવાર ભગવો લહેરાશે, તેની સાથે જ અમરેલી જિલ્લાની પણ તમામ બેઠકો ભાજપના ફાળે આવશે તેવું પણ કહી રહ્યા છે. અને કોળી સમાજ આખા ગુજરાતમાં એકમત થઈને ભાજપ તરફી હશે તેવું પણ કહી રહ્યા છે. વિશ્વાસ તો ખૂબ જોવા મળી રહ્યો છે, હવે આ વિશ્વાસ મતમાં કેટલો પરિવર્તિત થશે એ 8 ડિસેમ્બરે ખ્યાલ આવશે. આજ માટે આટલું. દેશ અને દુનિયાની ખબરો માટે જોડાયેલા રહો TV9 સાથે.